Hello everyone, how are you all? Hope you all are doing well. Kids, આપણે આપણા લાસ્ટ લેક્ચરમાં લેસન એક્સપ્લેન જોયું હતું, રાઈટ? લેસનની સમજૂતી કરી હતી. તો હવે આજે આપણે એ લેસનથી હાર્ડ વર્ડ્સ કરીશું, ઓકે? તો ચાલીએ, રેડી છીએ? સો બિફોર વી સ્ટાર્ટ, આપણે એક કોડ જોઈ લઈએ અને પછી આગળ આપણે શરૂઆત કરીએ. તો આજનો આપણો ક્વોટ છે, ડુ ધ રાઇટ થિંગ્સ ઇવન વેન નો વન ઇઝ લુકિંગ. ડુ ધ રાઇટ થિંગ્સ ઇવન વેન નો વન ઇઝ લુકિંગ અસ. ચલીએ, આપણે હંમેશા સારા કામ કરવા જોઈએ, કોઈ જોવે કે ના જોવે, કાંઈ ફેર પડવું ન જોઈએ. આપણે હંમેશા સારું જ વિચાર અને સારા જ વર્ક કરવા જોઈએ. સો આર યુ રેડી કિડ્સ? તો ચલીએ, આજે આપણે થર્ડ સ્ટાન્ડર્ડમાં ઇંગ્લિશ સબ્જેક્ટમાં કરવાના છીએ હાર્ડવર્ડ્સ. તો હાર્ડવર્ડ્સ કરતા પહેલા આઈ વુડ લાઈક ટુ રિક્વેસ્ટ યુ ઓલ ટેક યોર બુક એન્ડ પેન્સિલ. બધા પોતાની બુક અને પેન્સિલ લઈ લે અને મિસની સાથે શરૂ કરીએ. ચલીએ, હેડિંગ દઈએ એચ એ આર ડી, હાર્ડ. W O R D S, words. H A R D S, hearts. W O R D S, words. Hard words. Lakhyu. H A R D, hard. W O R D S, words. Hard words. Done. Chaliye, lakhyu bachcha lo. તમે તમારી બુકમાં હેડિંગ આપી હાર્ડ વર્ડ્સ એટલે અઘરા શબ્દો, રાઈટ? તો ચલીએ, લખ્યું એચ એ આર ડી ડબલ્યુ ઓ આર ડી એસ, હાર્ડ વર્ડ્સ. ડન. લખ્યું બચ્ચા લો હાર્ડ વર્ડ્સ. તો ચલીએ શરૂ કરીએ. તમારી બુક અને પેન્સિલ લઈ લીધી છે તમે? હિયર વી સ્ટાર્ટ. ચલીએ આપણે સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા આપણે સેન્ટરમાં બુકમાં એકદમ વચોવચ લાઈન કરવાની છે. તો ચલીએ બુકમાં એકદમ વચ્ચે લાઈન કરીએ, એકદમ સેન્ટરમાં. આપણે જ્યાં લખ્યું છે ત્યાં સેન્ટરમાં લાઈન કરીએ. તો ચલીએ સૌથી પહેલા આપણે સેન્ટરમાં લાઈન કરી અને પછી લખવાનું છે. તો સૌથી પહેલા લખીએ ટીચર. ટી ઈ એ સી એચ ઈ આર લખીએ. ટી કેપિટલ, ટી કેપિટલ કરવાનો છે અને લખીએ ટી ઈ એ સી એચ ઈ આર, ટીચર. લખ્યું બચ્ચા લોક? ટીચર એટલે શિક્ષક. ડન. આઈ રિપીટ, ટી ઈ એ સી એચ ઈ આર, ટીચર. આપણે નંબર વન કરીને લખવાનું છે. માર્જિંગ એટલે કે હાંસિયામાં આપણે નંબર્સ પણ લખતા જવાના છે. હા, તો આપણે હાંસિયામાં નંબર્સ લખીએ વન અને લખીએ ટીચર. આઉટ ઓફ ધ માર્જિંગ લખીએ ટીચર. ટી ઈ એ સી એચ ઈ આર, ટીચર. લખ્યું. ચલીએ, ડન. ટી ઈ એ સી એચ ઈ આર, ટીચર. લખ્યું બચ્ચા લો. આપણો ફર્સ્ટ હાર્ડ વર્ડ છે ટીચર. શું છે? ટીચર. ને ટીચર ની સ્પેલિંગ લખીએ ટી ઈ એ સી એચ ઈ આર, ટીચર. લખ્યું. ટી ઈ એ સી એચ ઈ આર, ટીચર. ડન. લખ્યું. ચલીએ સેકન્ડ
હાર્ડ વર્ડ્સ છે આપણે ટીચરની નીચે લખવાનું છે હો બચ્ચા લો ટીચિંગ ટીચર જ્યાં લખ્યું છે તેની નીચે લખીએ ટીચિંગ ટી એ સી એચ આઈ એન જી ટીચિંગ લખ્યું લખ્યું બચ્ચા લો ટી એ સી એચ આઈ એન જી ટીચિંગ ટી એ સી એચ આઈ એન જી ટીચિંગ ટી એ CHING teaching 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 એટલે ભણાવવું teaching એટલે ભણાવવું teaching એટલે શું થયું ભણાવવું ચલીએ ડન સૌથી પહેલા આપણે લખ્યું teacher શું લખ્યું ટીચર ટીચર પછી લખ્યું ટીચિંગ શું લખ્યું ટી એ સી એચ આઈ એન જી ટીચિંગ ડન ટીચિંગ એટલે ભણાવવું લખ્યું બચ્ચા લો ટીચર ટીચિંગ કરાવે ટીચર ઇઝ ટીચિંગ ચલીએ ડન ટીચિંગની સ્પેલિંગ આપણે મિસની સાથે બોલવાની છે ટી એ સી એચ આઈ એન જી લખ્યું ડન લખીએ ટી એ સી એચ આઈ એન જી ટીચિંગ ડન બચ્ચા લો ટીચર ટીચિંગ ટીચર ટીચિંગ ડન ચલીએ નેક્સ્ટ જોઈએ નેક્સ્ટ છે આસ્કિંગ આસ્કિંગ લખીએ ડન લખ્યું એ એસ કે આઈ એન જી આસ્કિંગ લખ્યું એ એસ કે આઈ એન જી આસ્કિંગ ડન લખીએ આસ્કિંગ ડન એ એસ કે આઈ એન જી આસ્કિંગ આસ્કિંગ એટલે પૂછવું વારંવાર પૂછવું હોય એને આસ્કિંગ કહેવાય શું કહેવાય ડન લખ્યું ડન બચ્ચા લો ચલીએ લખીએ એ એસ કે આઈ એન જી આસ્કિંગ ડન એ એસ કે આઈ એન જી આસ્કિંગ એટલે પૂછવું ચલીએ લખ્યું બચ્ચા લો નાઉ રિપીટ આફ્ટર વિથ મી એ એસ કે આઈ એન જી એ એસ કે આઈ એન જી આસ્કિંગ લખ્યું ચલીએ નેક્સ્ટ હાર્ડ વર્ડ મોહન એમ
नेक्स्ट हार्ड वर्ड छे मोहन, MOHAN, मोहन। डन, लख्यू मोहन नेम छे, शू छे नेम एटले के नाम, लख्यू बच्चालो मोहन, मोहन एक नेम छे, NAME नेम एटले नाम छे, मोहन शू छे नाम। चलिए डन, लख्यू मोहन लखाई गयू बच्चालो, मोहन नी नीचे एटले के आपणे स्टेन्डिंग पोजिशन में लखवानुं छे, आपणे आडू अवडू लखवानुं नथी, आपणे जे सेंटर में लीटी करी छे एकदम वच्चोवच्चे लाइन ड्रॉ करी छे, तो लाइन नी अंदर नी साइड एटले के मार्जिन नी बाजुमां, हास्यानी बाजुमां जे छे त्यां स्टेन्डिंग पोजिशन एटले के ऊभुं ज लखवानुं छे, કોઈએ આડું કે સ્લાન્ટ કે પછી કોમા કોમા કરીને નથી લખવાનું, આપણે સ્ટ્રેટ લખવાનું છે, ટીચર, ટીચિંગ, આસ્કિંગ, મોહન, હવે આવ્યું ક્વેશ્ચન, શું આવ્યું ક્વેશ્ચન, લખીએ QUESTION, ક્વેશ્ચન, લખ્યું QUESTION, ક્વેશ્ચન, લખ્યું બચ્ચાલો ક્વેશ્ચન એટલે સવાલ, ક્વેશ્ચન એટલે સવાલ, તો આપણે મોહન ને નીચે હાર્ડ વર્ડ્સ માં લખીએ ક્વેશ્ચન, લખ્યું। ચલીએ હવે રીડ કરીએ મારી સાથે, QUESTION, ક્વેશ્ચન, ડન, લખ્યું ક્વેશ્ચન, ડન બચ્ચાલો, નેક્સ્ટ હાર્ડ વર્ડ જોઈએ વીક, WEEK, વીક, લખીએ WEEK, વીક, લખ્યું બચ્ચાલો, ચલીએ ડન, WEEK, વીક એટલે કે અઠવાડિયું, વીક એટલે અઠવાડિયું, વેરી ગુડ, તો લખીએ WEEK, વીક, આપણે સ્ટેન્ડિંગ પોઝિશનમાં જ લખવાનું છે, હા બચ્ચાલો કોઈએ આડું અવડું લખવાનું નથી, આપણે સ્ટ્રેટ જ લખવાનું છે, તો ચલીએ ડન, સૌથી પહેલા આપણે લખ્યું ટીચર, શું લખ્યું ટીચર, સેકન્ડ લખ્યું ટીચિંગ એટલે કે નંબર ટુ માં આવ્યું ટીચિંગ, ચલીએ ટુ લખ્યું છે ને માર્જિનમાં, હાસ્યામાં નંબર લખો છો બચ્ચાલો, નંબર થ્રી આસ્કિંગ, ફોર એટલે કે ચોથું છે મોહન, લખ્યું ફાઈવ ક્વેશ્ચન, લખ્યું QUESTION, ક્વેશ્ચન, ડન બચ્ચાલો, પછી છે વીક, WEEK, વીક, ડન, લખ્યું, ચલીએ લખાઈ ગયું બચ્ચાલો, હવે આપણે લખીએ નેક્સ્ટ, નેક્સ્ટ છે ડેઝ, DAYS, ડેઝ, લખીએ DAYS, ડેઝ, લખ્યું
કેટલા ખાઈ ગયો બચ્ચા લો? ડેઝ એટલે દિવસો, ડેઝ એટલે દિવસો, લખ્યું ડી એ વાય એસ ડેઝ, ડેઝ એટલે દિવસો, દિવસો હોય ને, હા અઠવાડિયાના દિવસો. પહેલા આપણે લખ્યું વીક, પછી આપણે લખ્યું ડેઝ, વીક ડેઝ એટલે કે અઠવાડિયાના દિવસો. ચલીએ નેક્સ્ટ હાર્ડ વર્ડ જોઈએ. નેક્સ્ટ છે અઝીઝ, એ ઝેડ આઈ ઝેડ, અઝીઝ લખ્યું, એ ઝેડ આઈ ઝેડ, અઝીઝ, ડન લખ્યું બચ્ચા લો, અઝીઝ, અઝીઝ નેમ છે, શું છે, નામ છે ને, હા તો લખીએ અઝીઝ, લખ્યું. ચલીએ એ ઝેડ આઈ ઝેડ, એ ઝેડ આઈ ઝેડ, અઝીઝ, ડન લખ્યું, ડન બચ્ચા લો, અઝીઝ નેમ છે. તો ચલીએ લખીએ નેક્સ્ટ, અઝીઝ વાર લખીએ સલમા, લખીએ એસ એ એલ એમ એ, સલમા લખીએ, એસ એ એલ એમ એ, સલમા લખ્યું, ડન લખ્યું બચ્ચા લો, એસ એ એલ એમ એ, સલમા શું છે, નેમ, શું છે, નેમ છે, રાઈટ. લખ્યું, ડન ચલીએ એસ એ એલ એમ એ, સલમા. પછી જોઈએ કમ્સ, સી ઓ એમ ઇ એસ, કમ્સ, સી ઓ એમ ઇ એસ, કમ્સ લખ્યું, ડન બચ્ચા લો, લખાઈ ગયું, સી ઓ એમ ઇ એસ, કમ્સ, ડન લખ્યું, ડન કમ્સ એટલે આવવું, કમ્સ એટલે આવવું લખ્યું, લખ્યું કમ્સ એટલે આવવું, લખીએ કમ્સ, કમ્સ એટલે આવવું. ચલીએ ડન, લખ્યું, ડન બચ્ચા લો. નેક્સ્ટ, નેક્સ્ટ છે બિફોર, બી ઈ
4 B E F O R E before લખ્યું B E F O R E before done before એટલે પહેલા before એટલે પહેલા before એટલે શું પહેલા કોઈ ચીજ કોઈની આગળ આવતી હોય તો એને કહેવાય બિફોર શું કહેવાય બિફોર બી ઈ એફ ઓ આર ઈ બિફોર લખીએ બી ઈ એફ ઓ આર ઈ બિફોર લખ્યું બિફોર એટલે પહેલા બિફોર એટલે પહેલા લખ્યું બચ્ચા લો બિફોર એટલે થયું પહેલા ચલીએ ડન લખાઈ ગયું લખાઈ ગયું બચ્ચા લો નેક્સ્ટ આફ્ટર એ એફ ટી ઈ આર આફ્ટર એ એફ ટી ઈ આર આફ્ટર ડન લખ્યું લખ્યું બચ્ચા લો આફ્ટર એટલે પછી આફ્ટર એટલે શું થશે પછી એ એફ ટી ઈ આર આફ્ટર ડન લખ્યું તમે ચલીએ એ એફ ટી ઈ આર આફ્ટર ડન ડન બચ્ચા લો આફ્ટર એટલે પછી આફ્ટર એટલે પછી લખ્યું આફ્ટર એટલે થયું પછી ચલીએ ડન લખાઈ ગયું ડન બચ્ચા લો આફ્ટર એટલે પછી ડન ચલીએ નેક્સ્ટ જોઈએ શું છે સન્ડે વેરી ગુડ એસ યુ એન ડી એ વાય સન્ડે S U N D A Y Sunday લખ્યું ડન હવે આ તો આપણને આવડે જ છે રાઈટ સન્ડે મંડે હા S U N D A Y Sunday ડન સન્ડે એટલે હા રવિવાર વેરી ગુડ સન્ડે એટલે હોલીડે આપણે તો હોલીડે થી જ ઓળખીએ છીએ રાઈટ ચલીએ ડન લખ્યું સન્ડે એસ યુ એન ડી એ વાય સન્ડે ચલીએ સન્ડે આફ્ટર હા મંડે તો લખીએ એ સોરી એમ ઓ એન ડી એ વાય લખ્યું એમ ઓ એન ડી એ
डन बच्चा लोग, लख्यू एम ओ एन डी ए वाई, डन लख्यू। चलिए डन, हवे शू आवशे? हवे तो मिस ने बोलवानी पण जरूर न होवी जोईए, आपणे याद रहेवा जोईए। तो चलिए लखीए, टी यू ई एस डी ए वाई, डन। टी यू ई एस डी ए वाई, ट्यूजडे, डन। टी यू ई एस डी ए वाई, ट्यूजडे, डन बच्चा लोग। चलिए नाउ वेनसडे, डब्ल्यू ई डी डब्ल्यू ई डी एन ई एस डी ए वाई, लख्यू डब्ल्यू ई डी एन ई एस डी ए वाई, वेनसडे, डन। डन बच्चा लोग, चलिए वेनसडे એટલે W E D N E S D O Y, સોરી D A Y, Wednesday, ચલીએ ડન, Wednesday, W E D N E S D A Y, Wednesday, now which day will come? थर्सडे, वेरी गुड। तो चलिए लखिए, टी एच यू आर एस डी ए वाई, डन। टी एच यू आर एस डी ए वाई, थर्सडे, डन। लख्यू बच्चा लोग, T H U R S D A Y, Thursday, done. लखाई गयु, T H U R S D A Y, Thursday. चलिए now Thursday after. Thursday पछी शू आवे? हाँ, Friday. तो लखिए F R I D A Y, Friday, F R I D A Y, Friday, लख्यु, done, लख्यु बच्चा लोग, F R I D A Y, Friday, done. Friday એટલે Friday, right? F R I D A Y, Friday, લખ્યું. F R I D A Y, Friday, done. લખ્યું બચ્ચા લોગ, F R I D A Y, Friday. Friday પછી આવે Saturday, S A T U R D A Y, Saturday,
SATURDAY Saturday. लखिए SATURDAY Saturday. Done. लखाई गयू. चलिए तो अहीं आपणे आपणा हार्डवर्ड्स फिनिश करीए छीए. आजना आपणा हार्डवर्ड्स अहीं फिनिश थाय छे अने आगळ आपणे नेक्स्ट कंटिन्यू करशुं हार्डवर्ड्स थी. ओके बच्चा लो, तो थैंक यू सो मच एंड टेक केयर ऑफ योर सेल्फ. थैंक यू किड्स, गुड बाय.